રાજકોટ નાગરિક સહકારી બેંકની આગામી 17મી નવેમ્બરના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે આજે સંસ્કાર પેનલ દ્વારા 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બેંકના 21 ડિરેક્ટરોની આગામી 17મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સંસ્કાર પેનલના 15 ઉમેદવારોએ સત્તાવાર દાવેદારી નોંધાવી દીધી છે. સંસ્કાર પેનલના ઉમેદવાર તરીકે નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર ઉપરાંત જયંત ધોળકિયા, લલિત વડેરિયા, ડોક્ટર ડીકે શાહ, મિહિર મણિયાર, દીપક કારિયા, વિશાલ મીઠાણી, દીપક અગ્રવાલ, હિમાંશુ ચિન્નોઈ, ભાગ્યેશ વોરા, વિજય કારિયા, પંકજ કોઠારી, નિમેશ કેથરિયા, નીતા શેઠ અને હિના બોઘાણી તમામ ઉમેદવારોએ શુભ મુહૂર્તે ઉમેદવારી નોંધાવી હતી. નાગરિક સહકારી બેંકની આ ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના તમામ સીટ ઉપર અમારી પેનલ આજે ફોર્મ ભર્યું છે. અમે અમારો અત્યારે જે તમે જે રીતે ચૂંટણીને ડિક્લેર કરી અને એટલે તમે જે છાપામાં બધું આવી રહ્યું છે એમાં તમને ખબર જ હશે કે મુખ્ય મુદ્દો આ ચૂંટણીનો એવો રહેવાનો છે કે જે કૌભાંડો થયા છે એ કૌભાંડો પ્રત્યે અત્યારના જે પણ વહીવટકર્તાઓ છે એ લોકોની ઉદાસીનતા અને એ ઉદાસીનતા ઉપરાંત કૌભાંડમાં જે એ લોકોને મદદ કરી રહ્યા હોય એને શિરપાવ એટલે કે પ્રમોશન અને જે લોકો એને બહાર લઈ આવવાનો પ્રયત્ન કરે એ લોકોને હેરાન કરવા જે આ બધી વસ્તુઓ ચાલી રહી છે, જે અમે છેલ્લા 1.25 વર્ષથી ઇન્ટરનલ પ્રયત્નો કર્યા પરંતુ એ પ્રયત્નો વિફળ રહ્યા, એટલા માટે અમારે આવા જે લોકો છે કે જેને સિલેક્ટ કરે છે એ લોકો એવા જ લોકોને ફરીવાર ન લઈ આવે એના માટે અમે આ અભિયાન ઉપાડ્યું છે. અમારા ખૂબ જ ઓછા ડેલિગેટ મેમ્બર છે અને એ ડેલિગેટ મેમ્બર સુધી અમે આ વાત પહોંચાડી છે અને એ લોકો અને અમારી ફરજ છે કે જે લોકો આ નાગરિક બેંકનો 10 લાખ લોકોનો પરિવાર છે એ પરિવારનું હિતની રક્ષા કરવી. 10 લાખમાંથી 332 થયા એટલે કે 332 લોકો જે સિલેક્ટ થયા એના 1000 લોકોની રક્ષા કરવાની થઈ અને 332 પૈકી જે પણ અત્યારે 21 લોકો ચૂંટાવાના છે એણે તમામ લોકોની હિતની રક્ષા કરવાની. આ રક્ષામાં કંઈક પ્રોબ્લેમ છે ત્યારે અમારે ન છૂટકે ઇન્ટરનલ પૂરા પ્રયત્નો પછી અમારે આ ફોર્મ ભરવા પડે છે. આમાં કોઈ બધા જ લોકો સંઘ અને ભાજપ સાથે સંકળાયેલા લોકો છે. ઉલટાનું અમે તો એમ કહેશું કે અમે એક એવા પરિવારમાંથી આવી છીએ કે જે સંઘ અને ભાજપનો આખા રાજકોટમાં ગુજરાતમાં પાયો નાખવામાં જેની અગ્રભૂમિકા રહી છે એવા કુટુંબમાંથી આવીએ છીએ. અમારા કોઈ એકબીજાની સાથે બીજા વિચારભેદ નથી. આ એક વર્તન જે છે એની સામે અમે અત્યારે અવાજ ઉઠાવ્યો છે. અમારી વાત તો એટલી જ છે કે ભાઈ તમે આમાં પગલાં લ્યો. આજે આપણા ઘરમાં દરરોજ સમજો 5000 રૂપિયાની ચોરી થાય છે તો 5000 રૂપિયાની ચોરી થતી હોય તો આપણે શું કરીએ? તો પહેલાં આપણને તરત જ સૂજે ને કે ભાઈ આ કોણ કરે છે ચોરી, એને પકડવાનું કામ કરીએ. હવે પકડવાનું કામ આપણાથી ન થાય, મળે જ નહીં, તોય દરરોજ ચોરી થતી રહીએ તો આપણે શું કરીએ? તો પોલીસને આપીએ, પોલીસને કહીએ. હવે એમ અમારી વાત આટલી જ છે કે ભાઈ ઘરમાં કોક ચોર છે. તમે જોશો જૂનાગઢના અમે બધી જ વસ્તુઓ આપને અમારા જે ડેલિગેટ છે એને અમે મોકલી છે. હાજી હાજી એક મિનિટ, જૂનાગઢની બધી જ વસ્તુઓ મોકલી છે. કોઈ પણ સાદા માણસને એમાં ખબર પડે કે બેંક સાથે કોઈ ગ્રુપે ખૂબ જ ખોટું કરવામાં આવ્યું છે અને એ દરરોજ એટલે કે થોડા વખતના અંતરે એમ કરતાં 200 કિસ્સા કરી અને 20-25 કરોડ રૂપિયાનું કૌભાંડ થઈ ગયું છે, છતાં પણ એક પણ માણસ સામે
જૂનાગઢમાં એક પણ માણસ સામે પગલાં ના લેવાય. આ સવા વર્ષથી ચાલતું હોય, એક વર્ષથી ચાલતું હોય, છતાંય પગલાં ન લેવાય, ગોતવાની દરકાર ન કરવામાં આવે અને પોલીસ કેસ ન કરવામાં આવે તો આપણે શું સમજવું? અરે ભાઈ, અમે તો દરરોજ મળી છીએ, અમે તો ભાજપને કોઈ ભાજપથી દૂર તો છીએ નહીં, અમે દરરોજ મળી છીએ, અમારી વાત આ જ છે. અમારું બીજું શું કહેવાનું હોય ભાઈ? જો કોઈ પણ માણસ ફ્રોડ કરે તો એની સામે બેંકે પોલીસ કેસ કરવાનો હોય તો બેંકે પોલીસ કેસ કર્યો. આ તો જૂનો કેસ છે, આ ફરીવાર કરવામાં આવ્યો છે તો બેંકે પોલીસ કેસ કર્યો. હવે પોલીસ કેસ કરો તો ફ્રોડ માણસ હોય તો ખરેખર કરે શું? તો કે જે ડાયરેક્ટર હોય, ચેરમેન હોય, એને અંદર સંડોવાનો પ્રયત્ન કરે. હવે એ પ્રયત્ન કરે પછી આપણે શું કરીએ? તો આપણે જે વાત સાચી હોય રજૂ કરીએ. પોલીસ જેટલી વાર બોલાવે ત્યારે આપણે આપણી વાતો મૂકીએ એટલે ખ્યાલ આવી જાય પોલીસને. તો આ કિસ્સામાં એવું થયું કે ભાઈ જે પણ જેટલી વાર બોલાવ્યા આપણે એમની યારે સેટલમેન્ટ નથી કર્યું. અત્યારના તમે જોતા હશો દરેક ચેરમેન સામે પોલીસ કેસ કે ફરિયાદો થઈ છે. છેલ્લી જ ફરિયાદ તમને જો ખબર હોય તો સીઆઈડી ક્રાઇમ દ્વારા ઠાકરજી સામે, અમારા જે ચેરમેન હતા એ ઠાકરજી સામે થઈ અને બેંકે સેટલમેન્ટ કર્યું. એના થોડાક દિવસ પહેલાં જ બેંકે જાહેરાત આપી કે આવી રીતે સેટલમેન્ટ ન થઈ શકે, આવું માગે તો અમે કેવી રીતે સેટલમેન્ટ કરી, એવી જ રીતે સેટલમેન્ટ કરી નાખ્યું. તો મેં કોઈ સેટલમેન્ટ મેં ના પાડી કે ભાઈ ના, હું ફેસ કરીશ, આપણે કોઈ ખોટા નથી તો આપણે કોઈ સેટલમેન્ટ કરવાની જરૂર નથી. તો એવી રીતે આપણે જેટલી વાર આપણને પોલીસ બોલાવશે આપણે એમને જવાબ આપશું. આ કેસ તો ઓલરેડી પૂરું થઈ ગયો છે, તમે એ જોયું હશે કે તમે જે છાપાની વાત કરો છો એમાં જ લખ્યું છે કે ભાઈ ઓલરેડી પૂરો થઈ ગયો છે, એણે કેટલાય લોકોને એમાંથી રિલીઝ કરી દીધા છે. તો ફરી વાર એમ બેંકને લાગ્યું છે કે પૈસા માટે કેસ કર્યો છે તો ફરી વાર રાજ પણ એ જ બધું જ ચકાઈસા પછી તો પોલીસે પૂરું કરી નાખ્યું છે ભાઈ, કે પોલીસે એમાં ક્લીન ચીટ કે જે પણ તમે કહેવાતા હોય એમણે આપણને દૂર કર્યા છે, એમાં કેટલાય લોકોને દૂર કર્યા છે એમાંથી. જો અત્યારે તો અમે જો ભાઈ આમાં એટલું અત્યારે સિક્યોરિટીનું વાતાવરણ રાખ્યું છે કે બીજા કોઈને કંઈ ખબર જ ન પડે. અને મને પણ હું એઝ એ ડિરેક્ટર હોવા છતાં મને પણ ફાઇલો અવેલેબલ ન કરી, ધારો કે જૂનાગઢની ફાઇલો મેં લેખિતમાં આપ્યા હોવા છતાં એક પણ વાર અવેલેબલ નથી કરી, છતાંય મારી પાસે જે વિગતો મળી એ મેં તમને રજૂ કરી. આવું ન હોવું જોઈએ, આ તો સહકારની ચૂંટણી છે, આ સિદ્ધાંતની લડાઈ છે, કૌભાંડની સામેની આ વાત છે. એના પગલાં લેવાઈ જતા હોય તો આ ચૂંટણી જ ન થાય, આટલા વર્ષથી ચૂંટણી થઈ જ નથી. પરંતુ જ્યારે કોક વહીવટકર્તાઓ એને છાવરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે અરવિંદભાઈ હોત તો શું કરત, એ વિચાર સાથે અમે અમારા બધા જ લોકો જે છે એને તમને તો ખબર છે કે ભાઈ શામ દામ દંડ ભેદ ની રીતે બધા જ લોકોને જુદી જુદી રીતે રજૂઆતો એની પાસે થઈ છે. છતાં પણ મને કહેતા આનંદ થાય છે કે એક પણ માણસ ડઈગો નથી અને એક પણ માણસ આમાંથી નીકળો નહીં, અને એ આમાં આ કૌભાંડને બંધ કરવામાં અમારી સાથે ઊભો છે. મેં જૂનાગઢમાં આપને કહ્યું એમ 20-25 કરોડ અને જૂનાગઢ પછી મુંબઈની બે જ વાતો હું કરું છું. અત્યારે મુંબઈમાં અત્યારે જે મળેલા 25 ખાતામાં 5 કરોડ અત્યારે દેખાય છે, પણ જે માણસે આ ઓવરવેલ્યુએશનના મુદ્દા હતા, જે માણસે ઓવરવેલ્યુએશન કરી દીધું, એ વેલ્યુઅર 25-20 કિસ્સામાં વેલ્યુ કર્યું, એ વેલ્યુઅરે બોમ્બેમાં 367 કિસ્સામાં વેલ્યુએશન કર્યું છે. બીજી ફાઇલો અવેલેબલ નથી એટલે અત્યારે હું કઈ બીજું કહી શકું. છેલ્લો પ્રશ્ન, ક્લીન ચીટ મળી છે એવું કહેવામાં આવે છે? જો ભાઈ આરબીઆઈએ ક્લીન ચીટ આપી હોય તો હજી જ ગઈ સપ્ટેમ્બર એટલે હમણાં એક મહિના પહેલા આરબીઆઈના સીજીએમ એટલે ચીફ જનરલ મેનેજર બોમ્બે ખાતે હોય છે, એમણે એક મિટિંગ મુખ્ય ડિરેક્ટરો સાથે અને મુખ્ય અધિકારીઓ સાથે કરી અને એમાં એમણે સ્પષ્ટ કીધું કે જૂનાગઢનો ઇસ્યુ એમની પાસે જાણમાં હતો. એમણે કીધું કે ભાઈ આવું થયું છે એને ફ્રોડ કહેવાય ને, કે જે રેસિડેન્શિયલ બિલ્ડિંગનો પ્લાન હોય, રેસિડેન્શિયલ બિલ્ડિંગ એટલે એક મકાન, એ મકાનના પ્લાન એટલે એની ઉપર તમે 10 લાખ રૂપિયા આપી શકો, એવું જ બીજા બાજુના જ મકાનોમાં આપ્યા છે બેંકે, એમાં ચેડા કરી
અને તમે એને બધી દુકાન બતાવીને ચાર એક જ મકાનને ચાર દસ્તાવેજ કરીને 40 લાખ લઈ જાય તો એણે એમણે કીધું કે ભાઈ આવું તમે કર્યું હોય તો એને તો ફ્રોડ કહેવાય.